ભરૂચના રતન તળાવની સફાઈ કરાવવાના કામ અંતર્ગત ઝૂંપડા દૂર કરવાના મુદ્દે ઝૂંપડવાસીઓએ રોષ ફેલાવ્યો છે. ભરૂચના રતન તળાવનું શુદ્ધિકરણ કરવાની કવાયત ચાલી રહી છે ત્યારે તળાવની સ્વચ્છતા સાથે તળાવની આસપાસ રહેલા નડતરરૂપ ઝૂંપડાઓ પણ દૂર કરવા વકીલે લેખિત અરજી કરી હોવાથી રતન તળાવના ઝૂંપડવાસીઓએ ભરૂચ નગરપાલિકા ઉપર દોડી આવી ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે રતન તળાવ નજીકના 200 ઝૂંપડા દૂર કરવાની અરજી કરનાર વકીલ સામે સ્થાનિક રહીશોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો. રતન તળાવના રહીશો છેલ્લા વર્ષોથી આ જ સ્થળે વસાહત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે તળાવના શુદ્ધિકરણના નામે ઝૂંપડવાસીઓને બેઘર કરવાનું ષડયંત્ર રચાયું હોવાના આક્ષેપો પણ સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ કર્યા હતા. અમે રતન તળાવ વિસ્તારના લોકો આજે ભરૂચ નગરપાલિકાની ઓફિસે એટલા માટે આવ્યા કે બે દિવસ પહેલા નગરપાલિકા તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે અહીંયા જે હમણાં તળાવની સાફ સફાઈ થઈ રહી છે તો આ વિસ્તારના લોકોને બીજા વિસ્તારમાં ખસેડવામાં આવે. પણ આ વિસ્તારના તમામ લોકોની એવી માંગણી છે કે જ્યાં અમે વર્ષોથી રહીએ છીએ અમારે આ વિસ્તાર છોડીને અહીંથી હટવું નથી. પણ અમુક લોકો એવા છે કે જે ભરૂચ શહેરની બીજી જગ્યાએ રહે છે, આ વિસ્તારના નાગરિક જ નથી, આ વિસ્તારમાં રહેતા નથી, આ વિસ્તારના લોકોની તકલીફ શું છે એમને ખબર નથી. એ લોકો સરકારમાં આવેદનપત્ર આપી અને તળાવ ચોખ્ખું કરવાની કે વિસ્તારની સફાઈ કરવાની જગ્યાએ આ વિસ્તારના લોકો દબાણ કરીને રહે છે એવું આવેદનપત્ર પ્રકાશભાઈ મોદી નામના એડવોકેટે આપી દીધું અને આ વિસ્તારના લોકો અહીંથી હટી જાય એવો કારસો રચી રહ્યા છે, જેની સામે અમારો સખત વાંધો છે. કારણ કે પ્રકાશભાઈ મોદી પોતે ગાયત્રીનગર મુક્તિનગર બાજુ રહે છે, એ પોતે એવું કહે છે કે હું દાંડિયા બજારમાં રહું છું, પણ હકીકતમાં એ દાંડિયા બજારમાં રહેતા હતા, અત્યારે રહેતા નથી. અને એ પોતે આ વિસ્તારના લોકો દબાણમાં રહે છે એ નક્કી કરવાનો અધિકાર એમની પાસે કોઈ છે નહીં. એટલે અમે સીઓને મળીને રજૂઆત કરી છે કે જ્યારે ત્યારે અમને લાગશે તો અમે રજૂઆત કરવા આવીશું, પણ અમારે હમણાં આ વિસ્તાર છોડી અને કોઈને જવું નથી. અને જે કોઈ લિસ્ટ બનાવી હોય એ લિસ્ટ બોગસ છે, લોકોને ભોળવીને બનાવવામાં આવેલું છે. એટલે આ વિસ્તારના લોકો આ વિસ્તાર છોડીને કશે જવા તૈયાર નથી. નગરપાલિકા તરફથી હમણાં જે તળાવ સફાઈની કામગીરી ચાલે છે લોકો એનાથી ખુશ છે અને નગરપાલિકા સાથે મળી અને ખડે પગે આ સફાઈ કરાવવા તૈયાર છે, એટલા માટે આ લોકો અહીંયા આવે.